નમસ્કાર મિત્રો જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ ટાઈમ પી સો પ્રશ્નો જોઈશું જેનો આ પાર્ટ બારમો છે આની પહેલાં અગિયાર પાર્ટ અપલોડ થયેલા છે જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે ભારતનો સાક્ષરતા દર કેટલો છે ચુમ્મોતેર પોઈન્ટ ઝીરો ચાર ટકા છે ભારતમાં સૌથી વધુ સાક્ષરતા કેરળ રાજ્યમાં છે ત્રાણું પોઈન્ટ એકાણું ટકા ભારતમાં સૌથી ઓછી સાક્ષરતા બિહાર રાજ્યમાં છે જે ત્રેસઠ પોઈન્ટ બ્યાસી ટકા છે સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં સ્થાપેલ વિદ્યાર્થી છાત્રાલયનું નામ આપો ઇન્ડિયા હાઉસ સ્ત્રી પુરુષ સાક્ષરતા દરમાં સૌથી ઓછો તફાવત કયા રાજ્યમાં જોવા મળે છે મેઘાલય રાજ્યમાં ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ ટકા ભારતમાં કેટલા લોકો નિરક્ષર છે છવ્વીસ ટકા લોકો નિરક્ષર છે સર્વાધિક સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો છે સરછીપ જે મિઝોરમમાં આવેલો છે હાલ ભારતની ગીચતા કેટલી છે ત્રણસો બ્યાસી છે ભારતમાં શહેરી અને ગ્રામીણ લિંગ પ્રમાણ જણાવો શહેરી નવસો છવ્વીસ અને ગ્રામીણ નવસો સુડતાલીસ કયા રાજ્યમાં દેશની સોળ ટકાથી વધુ વસ્તી રહે છે ઉત્તર પ્રદેશમાં દેશની સોળ ટકાથી પણ વધુ વસ્તી રહે છે કયા બે રાજ્યોની વસ્તી અમેરિકાથી પણ વધુ છે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સંભવામી યુગે યુગેના લેખક કોણ છે હરિન્દ્ર દવે કયા ગુજરાતી ખગોળશાસ્ત્રીને અમેરિકન ખગોળ વિજ્ઞાન સંસ્થા નાસામાં કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું ડૉક્ટર ઉપેન્દ્ર દેસાઈ કચ્છની ઉત્તર સીમાએ મોટા રણનો વિસ્તાર ચોમાસાને અંતે કયા નગરની રચના કરે છે સુરખાબ નગર ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે તેને કયો એવોર્ડ આપવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ રણમલ છંદમાં કયા રસનું આલેખન થયું છે વીર રસ કવિ નાનાલાલનું તખલ્લુસ શું છે પ્રેમ ભક્તિ માણભટ વગાડનાર આખ્યાનકારનું નામ જણાવો વલ્લભ વ્યાસ ગુજરાતમાં એચ અને એસએસસી ઈની શરૂઆત ક્યારે થઈ ઓગણીસો ને બોતેરથી પાલીતાણામાં જૈન દેરાસર ઉપરાંત કયા મુસ્લિમ પીરની દરગાહ આવેલી છે અંગરસા પીર ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે જુનાગઢ જિલ્લો એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ કાવ્ય પંક્તિ કયા કવિની છે જ્ઞાની કવિ અખો ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે કોના આધ્યાત્મિક વારસદાર ગણાય છે ગાંધીજીના મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યું હતું ભીમદેવ સોલંકી પ્રથમ ગુજરાતનો મધ્યયુગીન ઇતિહાસ જાણવા માટે પ્રમાણભૂત ગણિતા ગ્રંથ કાનહડદે પ્રબંધના રચિતા કોણ છે કવિ પદ્મનાભ ગુજરાત શબ્દ કયા શાસનકાળમાં પ્રચલિત થયો સોલંકી કાળમાં જેને ગુજરાતનો સુવર્ણ યુગ કહે છે નર્મદા નદીનું બીજું નામ શું છે રેવા છે ચારેય વેદોની દૈવત સંહિતાઓના સંપાદક વેદમૂર્તિ સાતવલેકરના નામ સાથે જોડાયેલી સંસ્થા ગુજરાતમાં કયા સ્થળે છે કિલ્લા પારડીમાં છે જિલ્લો વલસાડ ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે નરસિંહરાવ દિવેટિયા એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે બારથી પંદર વર્ષનું હોય છે ગુજરાતના કયા મેળામાં દુધાળા પશુઓનું ખરીદ વેચાણ થાય છે વોઠાનો મેળો પેન્સિલ કલર અને મીણબત્તી નાટકના લેખક કોણ છે આદિલ મંસુરી ગિરનાર પર્વત પર મલ્લીનાથનું સુપ્રસિદ્ધ મંદિર કોણે બંધાવ્યું હતું વસ્તુપાળ અને તેજપાળે ગુજરાતી સાહિત્યની પ્રથમ કરુણ પ્રશસ્તિ ફાર્બસ વિરહના રચિતા કોણ છે કવિ દલપતરામ ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે અંદાજિત સોળસો કિલોમીટરનો દરિયો ધરાવે છે ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ પારિતોષિક રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ઝવેરચંદ મેઘાણી તમે ભલે દુબળા હો પણ કાળજુ વાઘ અને સિંહનું રાખો એવું કહેનાર નેતા કોણ હતા સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન કુમારની શરૂઆત કરી હતી તો કુમારની શરૂઆત રવિશંકર રાવડે કરી હતી ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં આવેલો છે વઘઈમાં આવેલો છે જિલ્લો ડાંગ ગુજરાતી મૂળનો કયો ખેલાડી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે રમતો હતો વિક્રમ સોલંકી કવિ દલપતરામનો જન્મ ક્યાં થયો હતો વઢવાણમાં રોજગાર ગુણકની અવધારણા કોણે આપી આર એફ કાહને બેંક નોટ પ્રેસ ક્યાં આવેલી છે દેવાસમાં ખાદ્ય અને કૃષિ સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલ છે રોમમાં ભારતમાં વિદ્યુત ઉત્પાદનમાં સર્વાધિક ફાળો કોનો છે તાપ વિદ્યુતનો છે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી કયા શહેરમાં છે શિમલામાં છે નાણાંનું મૂલ્ય નક્કી કરવા રોકડ પૂરંતનું સમીકરણ કોણે આપ્યું પ્રોફેસર પીગુએ આપ્યું વેચાણવેરો પ્રત્યક્ષ કર છે કે અપ્રત્યક્ષ કર અપ્રત્યક્ષ કર છે વેચાણવેરો ફુગાવાથી કોને ફાયદો થાય દેવાદારને ફાયદો થાય સીમાંત ખેડૂતો પાસે કેટલી જમીન હોય છે એક હેક્ટર હોય છે આયોજનનો ખ્યાલ કયા દેશમાંથી લેવાયો રશિયામાંથી લેવાયો નાણાંનો પુરવઠો સેનાથી વધે છે ખાદ્ય પુરવણીથી વધે છે આવકવેરો ભારતમાં કોણે દાખલ કર્યો જેમ્સ વિલ્સને દાખલ કર્યો વસ્તી ગણતરીનો સિદ્ધાંત કયા અર્થશાસ્ત્રીએ આપ્યો માલ્થસ ભારતમાં સૌ પ્રથમ કઈ બેંકે રાત્રિ સમયની બેંક સેવા શરૂ કરી હતી તો એ બેંક હતી યુનિયન બેંક મહિલા સમૃદ્ધિ યોજનામાં કઈ બેંકમાં ખાતું ખોલવાનું હોય છે ગ્રામીણ બેંકમાં સુવર્ણ કમલ પુરસ્કાર કયા ક્ષેત્રે અપાય છે સિનેમા ક્ષેત્રે અપાય છે ભારતમાં મોસમી બેરોજગારી કયા ક્ષેત્રમાં જોવા મળે છે કૃષિ ક્ષેત્રે જોવા મળે છે અલ્પ વિકસિત દેશોમાં મુખ્ય સમસ્યા કઈ બેકારીને લીધે છે માળખાગત બેકારી શેર બજાર પર અંકુશ રાખવાની કામગીરી કોની છે સેબીની છે સેબીનું ફૂલ ફોર્મ શું થશે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા અથવા તો કોણ છે તો એ છે માધવીપુરી બુચ દેશનો વિકાસ શાના આધારે જાણી શકાય કાચી રાષ્ટ્રીય પેદાશના આધારે જાણી શકાય શ્રમ વિભાજનનો સિદ્ધાંત કયા અર્થશાસ્ત્રીએ આપ્યો એડમ સ્મિથે આપ્યો રોજગાર ગેરંટી યોજના સૌપ્રથમ કયા રાજ્યમાં લાગુ પાડવામાં આવી હતી મહારાષ્ટ્રમાં ગાંધી માય ફાધર ફિલ્મના નિર્માતા કોણ છે અનિલ કપૂર છે કયા વિશ્વયુદ્ધ પછી જગતમાં ફુગાવાનો પ્રારંભ થયો બીજા વિશ્વયુદ્ધ પછી એવી વિદેશી મુદ્રા જેમાં તરત જ પલાયન થઈ જવાની પ્રવૃત્તિ હોય તેને શું કહે છે ગર્ભ મુદ્રા કયા આયોજનમાં બજાર તંત્રને સ્થાન નથી હોતું સામ્યવાદીમાં પ્રધાનમંત્રી ભારત જોડો પરિયોજના સેના માટે છે હાઈવેનો વિકાસ માટે એશિયાઈ વિકાસ બેંકનું મુખ્યાલય ક્યાં છે મનીલામાં છે ફુગાવાથી રોકાણ વધે કે ઘટે વધે છે બીમસ્ટેકના કેટલા સદસ્યો છે સાત સદસ્યો છે બજારના નિયમનના પ્રસ્તુત કરતા કોણ હતા જે બી એસ હતા વસ્તુની કિંમત અને માંગના નિયમ મુજબ કયો સંબંધ છે વ્યસ્ત બેન્કોમાં કમ્પ્યુટરકરણની ભલામણ કઈ સમિતિ દ્વારા કરવામાં આવી હતી નરસિંહમ સમિતિ દ્વારા જે બેંકનું નામ રિઝર્વ બેન્કની બીજી યાદીમાં છે તેને કેવી બેન્ક કહે છે અનુસૂચિત બેંક કહે છે હાર્ડવેર અને સોફ્ટવેર ઉદ્યોગો સાથે સંબંધિત ટાઇટલ પાર્કની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ચેન્નઈમાં વિશાળ નાણું ક્યુ છે એમ થ્રી એસડીઆરનું પૂરું નામ શું થાય સ્પેશિયલ ડ્રોઈંગ રેટ નિગમ કર કોના દ્વારા લાદવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા ભારત વિકાસ મંચના દેશોમાં ભારતને સૌથી વધુ સહાય કરનાર દેશ કયો છે જાપાન ઇન્દિરા આવાસ યોજનાનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો હતો ઓગણીસો પંચ્યાસી છ્યાસી થી કયા રાજ્યમાં બેરોજગારી વૃદ્ધિ દર સૌથી વધુ છે કેરળમાં જવાહર રોજગાર યોજના અંતર્ગત કેટલા ટકા રોજગારીની તક મહિલાઓ માટે અનામત છે ત્રીસ ટકા શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો વવાણિયામાં થયો હતો ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ છે શ્રીમદ રાજચંદ્ર કઈ પંચવટી યોજના તેના નિયત સમય પહેલાં સમેટી લેવાઈ હતી પાંચમી સાતમી પંચવર્ષી યોજનામાં સૌથી વધારે કયા ક્ષેત્રને મહત્ત્વ આપવામાં આવ્યું ખાનગી ક્ષેત્રને ક્લોઝડ ઇકોનોમીનું લક્ષણ ક્યુ છે અર્થતંત્રમાં આયાત કે નિકાસ ન થાય કઈ પંચવર્ષીય યોજના વખતે કટોકટી જાહેર થઈ ત્રીજી પંચવર્ષીય યોજના કઈ યોજનાનું ધ્યેય બેકારી નિવારણનું હતું છઠ્ઠી યોજના કઈ સમિતિએ કૃષિ જમીન પર વેરો લગાવવાની ભલામણ કરી હતી રાજ સમિતિએ એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસના રિઝર્વ બેંકની સ્થાપના કઈ બેંકથી કરવામાં આવી હતી શેર હોલ્ડર બેંકથી ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીનો પ્રયાસ પ્રથમ કોણે કર્યો દાદાભાઈ નવરોજીએ ચૂંટણી માટે નક્કી થયેલા દિવસથી કેટલા કલાક પહેલાં ચૂંટણી પ્રચાર બંધ કરી દેવો પડે છે અડતાલીસ કલાક પહેલાં એટલે કે બે દિવસ પહેલાં માનવ સંસ્કૃતિનું પ્રથમ સોપાન ક્યુ છે પુરાતન પાષાણ યુગ ચંદ્ર પર પ્રથમવાર પગ મૂકનાર વ્યક્તિ કયા દેશનો હતો યુએસએનો હતો યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા કોણ હતો નીલ આર્મસ્ટ્રોંગ ચેન્નઈના એરોડામનું નામ શું છે મીનામ્બકમ મકરવૃત્ત કયા અક્ષાંશ પર આવેલું છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અક્ષાંશ પર માનવ શરીરમાં કેટલી જ્ઞાનેન્દ્રિયો છે પાંચ જ્ઞાનેન્દ્રિયો હોય છે હવે તમારી ટેસ્ટ જે આપણે વિડિયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે પ્રશ્નોના જવાબ ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો પ્રથમ આપણે ટેસ્ટ જોઈએ ત્યારબાદ પીડીએફની વાત કરીશું કવિ નાનાલાલનું તખલ્લું શું છે નર્મદા નદીનું બીજું નામ શું છે ગુજરાત કેટલો લાંબો દરિયા કિનારો ધરાવે છે શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો ચારે ચારના જવાબ કમેન્ટ બોક્સમાં આપવાના છે આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર ડેઇલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો